मुंबई फिल्म इंडस्ट्रीजमां मेकअप आर्टिस्ट नैना मोहन प्रकरणमां नवो वळांक। पारડીના બાલદા જીઆઈડીસી બુલેટ ટ્રેનના બ્રિજના બાજુમાં પાનદી કિનારે તારીખ 12 ઓગસ્ટ 2023ના રોજ ડીકમ્પોઝ હાલતમાં 25-30 વર્ષીય એક સ્ત્રીની લાશ મળી આવી હતી। પારડી પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્સિક પીએમ કરાવ્યો છતાં શરીરે કોઈ ઈજાના નિશાન મળી ન આવતા મામલો પેચીદો બન્યો હતો। પરંતુ આ કેસની તપાસ કરનાર પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દોડિયાએ વિસેરા રિપોર્ટ કરાવી શરીર પરના છૂંદડા તથા ગળામાં પહેરેલ ચેન લોકેટ અને ન્યૂઝમાં અંગેના સમાચાર દ્વારા આ કેસના અંત સુધી પહોંચવાનો પ્રયત્ન ચાલુ રાખતા કેસનું પગરું મુંબઈ સુધી લંબાયું હતું। જે તે સમયે મુંબઈના વસઈ નાયગાંવ ખાતે રહેતી જયાબેન નામની મહિલાએ પોતાની બહેન નેના મહંત ગુમ થયાની ફરિયાદ નાયગાંવ પોલીસ સ્ટેશને નોંધાવી હતી, જેના આધારે મુંબઈ પોલીસે તપાસ દરમિયાન નેનાના ફ્લેટના બિલ્ડિંગના સીસીટીવી ચેક કરતા નેનાનો પ્રેમી મનોહર શુક્લા એક મોટી બેગ લઈ નીકળતા નજરે ચડતા શંકાને આધારે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી। લાશને સુટકેસમાં ભરીને પારડીના બાલદા વિસ્તારમાં ફેંકી દેતા રેલો પારડી સુધી આવ્યો હતો। તપાસ દરમિયાન નેનાના પ્રેમી મનોહર શુક્લાએ 2018માં અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા અને એક બાળકનો પિતા હોવા છતાં પણ તેણે પૂર્વ પ્રેમિકા નેના સાથે પણ સંબંધ ચાલુ રાખ્યા હતા। આ બાબતે નેના સાથે વારંવાર ફ્લેટમાં બંને વચ્ચે ઝઘડા થતા હતા, પરંતુ મોટી સુટકેસ લઈ પોતાની પત્ની અને બાળક સાથે નીકળવા જતા સીસીટીવી કેમેરામાં કેદ થતા તેણે જેલમાં જવાનો વારો આવ્યો છે। મુંબઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।